हरे विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत, चैप्टर 15 जय पराजयो वा। जय अथवा पराजय। हवे एमा आपणे शब्दार्थमां शब्दार्थ अने अनुवाद आखा ચેપ્ટરનો શબ્દાર્થ અને અનુવાદ જોઈ ગયા છીએ। હવે આપણે પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો જોઈએ। समानार्थी शब्दों पुत्र अनलोकित पूर्व
પચાસ એટલે સ્વર્ણ માર્ગમ હવે આપણે જોઈએ પાઠમાં આવતા વિરોધાર્થી શબ્દો જાત અર્સો
शीघ्र तो सविलंब अनुभूत तो अनुभूत अनुभूत तो अनुभूत पची जात हर्ष तो जात शोक वृद्ध तो बाल बाल अथवा युवा जय हो तो पराजय
પિત્ત જલમ સંપ્રતિ સંપ્રતિ તું કદા નહીં વિરોધાર્થી શબ્દો. હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, અર્જુન કિમ દૃષ્ટ કામ ભૂલોકમ આગચ્છત. અર્જુન શું જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યું? તો અર્જુન પૃથ્વીમાં દૃષ્ટ કામ ભૂલોકમ આગચ્છત. બરોબર, તો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યું. નંબર 2, તુષાર પૂર્વ અર્જુન પુત્ર ગતવાન. ત્રસ્તી પીડાયેલો અર્જુન ક્યાં ગયો? તો તુષાર પૂર્વ અર્જુન સરોવરમ ગતવાન. ત્રસ્તી પીડાયેલો અર્જુન સરોવરે ગયો. પ્રકૃતિ નિર્મિતા સરોવરા ત્રિદશા ભવંતિ. પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો કેવા હોય છે? તો પ્રકૃતિ નિર્મિત સરોવરો પેયજલા ભવંતિ. પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો પાણી સરોવરોનું પાણી પીવા લાયક હોય છે. નંબર 4, યુવક ત્રિદશ આસીત. યુવક કેવો હતો? તો યુવક ભગ્ન દંત આસીત. યુવક ભાગેલા દાંતવાળો હતો. પછી નંબર 5, મહાભારત કાલિકા જનાહ કૃદશા આસન. મહાભારત સમયના લોકો કેવા હતા? તો મહાભારત કાલિકા જનાહ સ્થૂળકાયા આસન. મહાભારત સમયના લોકો સ્થૂળ અને જાડા શરીરવાળા હતા. ભટસ્ય પુત્ર કૃદશે કૂપે પતિત. હવે ભટસ્ય, ભટ એટલે સૈનિક. ભટસ્ય પુત્ર કૃદશે કૂપે પતિત. સૈનિકનો પુત્ર કેવા કૂવામાં પડ્યો? તો ભટસ્ય પુત્ર ગંભીરે કૂપે પતિત. સૈનિકનો પુત્ર ઊંડા કૂવામાં પડ્યો. ત્રિદશ અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસિદ્ધ. કેવો અર્જુન સ્વર્ગમાં પાછો જતો રહ્યો? તો ગૃહચિંત અર્જુન પુનઃ સ્વર્ગ પર સ્થિત. ચિંતા લઈને અર્જુન પાછો સ્વર્ગમાં જતો રહ્યો. હવે પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃત ભાષામાં એક વાક્યમાં જવાબ. એમાં નંબર 1, અર્જુન કશ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન કોની પાસે જાય છે? તો અર્જુન જય ઘોષ કારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન જય ઘોષ કરતા જનસમૂહની પાસે જાય છે. સરોવરસ્ય જલમ ત્રિદશમ આસીત. સરોવરનું પાણી કેવું છે? તો સરોવરસ્ય જલમ સગરમ આસીત. સરોવરનું પાણી ઝેરી છે. નંબર 3, અપરિચિત સ્વરેણ ત્રિદશ આસીત. અપરિચિત અવાજ કોનો હતો? તો અપરિચિત સ્વરેણ યુવક આસીત. અપરિચિત અવાજ યુવકનો હતો. પછી નંબર 4, સર્વ વસ્તુ જાતમ કેન પ્રદૂષિતમ વિસ્મયમ ચ સંજતા. બધી વસ્તુઓ શેનાથી પ્રદૂષિત અને ઝેરી થઈ? તો સર્વ વસ્તુ જાતમ શસ્ત્રાશસ્ત્ર નિર્ગતિ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સંજતા. બધી વસ્તુઓ શસ્ત્ર અને શસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણથી ઝેરી થઈ. કહો વિગત દૃષ્ટિ જાતમ કોણે દ્રષ્ટિ ગુમાવી?
अपरिचस्य जनस्य पुत्र विगतस्य विगत दृष्टि जात अपरिचित युवकना अपरिचित मानसना पुत्रे दृष्टि हवे प्रश्न नंबर त्रण नीचे आपेला शब्दों ने अस्तन भूतकाळना धातु रूप में परिवर्तित करो જે શબ્દો આપે છે એને ભૂતકાળમાં ફેરવવાના છે તો સ્મરતિ સ્મરતિ પછી પશ્યામી પછી પ્રશ્ન નંબર પાંચ વિભક્તિ ઓળખાવો તો નગરાત નગરાત તો શું થશે પંચમી એક વચન નગરાત તો પંચમી એક વચન હવે જો મૂળ શબ્દ લઈએ આપણે તો શું આવે મૂળ શબ્દ લઈએ તો નગર બરોબર મૂળ શબ્દમાં લખવાનું નગર પછી અ બોલાય એટલે અકારાંત આવે એટલે અકાર હવે પુલ્લિંગ સ્ત્રીલિંગ કે નપુંસક તો નગર કેવું એટલે નપુંસક તો લખાય નગર અકારાંત નપુંસકલિંગ પંચમી એક વચન પંચમી વિભક્તિ એક વચન પછી બલિષ્ઠાનઃ બલિષ્ઠાનઃ તો દ્વિતીય બહુવચન દ્વિતીય દ્વિતીય બહુવચન પછી સ્થિતિ તો દ્વિતીય એક વચન Thank you.
પાસે શું? સપ્તમી બહુવચન, સપ્તમી બહુવચન અને બહુનામ તો ષષ્ઠી બહુવચન, ષષ્ઠી વિભક્તિ લો તમે, સ્ત્રીલિંગ પુલ્લિંગ કે નપુંસકલિંગ કોઈ પણ લો તો શું હંમેશા સપ્તમી બહુવચનમાં જ આવે. પછી બહુનામ, નામ નામમાં પણ એવું છે કે તમે કોઈ પણ લિંગ લો, કોઈ પણ શબ્દ લો, કોઈ પણ વિભક્તિ લો તો નામ શેમ આવે? ષષ્ઠી બહુવચનમાં નામ આવે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, ગુજરાતીમાં ઉત્તર લખો. તો અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? તો અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે અજાણ્યા પુરુષે તેને કહ્યું કે હે મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી. હવે પ્રશ્ન નંબર 2, અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? કે અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું કારણ કે એ અર્જુને એ પહેલાં એ માણસને ક્યારેય જોયેલો હતો નહીં, અને એ માણસ શરીરે અવાજથી યુવક, શરીરથી વૃદ્ધની જેમ તૂટેલા દાંતવાળો, ઘોડા વાળવાળો અને લાકડી સાથે અર્જુનની સામે આવ્યો, તેથી અર્જુનને આશ્ચર્ય થયું. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું પ્રદૂષિત થયું હતું? તો યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી જળ, સ્થળ, વાયુ, જીવો, પ્રાણીઓ કે જીવો એમ વિવિધ પ્રકારનું જગત પ્રદૂષિત થયું હતું. હવે અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? તો અજાણ્યા પુરુષના પુત્રની એ સરોવરનું પાણી પીધું, અજાણ્યા પુરુષના પુત્રએ એ સરોવરનું પાણી પીધું એટલે એ સરોવરનું પાણી ઝેરી હતું એટલે એને દ્રષ્ટિ ગુમાવી એટલે કશું દેખાતું એને હતું નહીં, દ્રષ્ટિ ગુમાવી અને ઊંડા કૂવામાં પડ્યો અને મરી ગયો. પછી આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો આધુનિક યુગમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી ચીજવસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે. એવા યુદ્ધો માનવ જાતને માટે ખૂબ જ હાનિકારક છે. મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો, જળ, પૃથ્વી, ભૂમિ, વાયુ વગેરે શુદ્ધ જ હતા, એને કોઈ નુકસાન થયું નહોતું, તે મનુષ્યો માટે પહેલાંની જેમ જ વાપરવા યોગ્ય હતા. હવે આ પ્રશ્ન છે ને, મહાભારત આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો કયો તફાવત છે, આ પ્રશ્ન મોસ્ટ આવ્યો બરાબર, આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો. તો અહીંયા આપણું ચેપ્ટર પંદર પૂર્ણ થયું. હવે હોમવર્કમાં પ્રશ્ન નંબર એક બે અને છ બરાબર, હોમવર્કમાં પ્રશ્ન નંબર 1, 2 અને 6 તૈયાર કરો અને જોડે પાઠનું અનુવાદ તો તૈયાર કરતું જ રહેવાનું. જો પાઠનું અનુવાદ તૈયાર કરશો તો તમને લગભગ સ્વાધ્યાયમાં બધું આવડી જશે. પ્રશ્નોના જવાબ છે કે સંસ્કૃતમાં એક એક વાક્યના પ્રશ્ન જવાબ છે, બધું આવડશે.
पाठ ત્યાંથી વાંચવાનો અનુવાદ તૈયાર કરવાનો તો તમને લગભગ બધું આવડી જશે એટલે હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 1 2 અને 6 એ તૈયાર કરવાના